नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आज वीडियो अंदर धोरण दस ना परिणाम जाहिर थे गया पछी जे विद्यार्थियों एक के बे विषय अंदर नापास थे एने जे आवेदन पत्र मतलब कि एनु जे बोर्ड की परीक्षा फॉर्म जो पूरक परीक्षा माटेना आवेदन पत्र भरावा विषय अने दफ्तर चकासणी माटे अने पेपर रीचेकिंग माटेनी जे अरजी करवानी प्रोसेस छे एना माटे बोर्ड द्वारा एक परिपत्र जाहिर करवामां आवेलो छे। तो ये परिपत्र आज आपणे जोवाना छे। जो तमारे आ ऑफिशियल परिपत्रनी पीडीएफ डाउनलॉड करवी होय तो डिस्क्रिप्शन में आपेली लिंक उपरथी डाउनलॉड करी शकशो। હવે અહીંયા આપણે સૌથી પહેલાં વિષય જોઈએ એટલે કે ભાઈ એક કે બે વિષયમાં અનુતીર્ણ થનાર એસએસસી માર્ચ 2023ના ઉમેદવારો માટે લેવામાં આવનાર જુલાઈ પૂરક પરીક્ષા 2023 દફતર ચકાસણી અંગે અગત્યની સૂચના। હવે આપણે સૌથી પહેલાં અહીંયા ટોપિક જે આપેલા છે એ બધા ટોપિક જોતા જઈએ। પહેલું તો અહીંયા આપેલું છે કે એક કે બે વિષયની અંદર ગેરહાજર રહ્યા હોય अथवा तो नापास थया होय अने जेना कारणे परीक्षा ने अंदर रिजल्ट सुधारणा ने अवकाश धरावे छे एवा विद्यार्थी नी परीक्षा जुलाई 2023 में लेवाशे। आना फॉर्म बोर्ड नी वेबसाइट आपेली छे gsab.org। आ वेबसाइट उपरथी ऑनलाइन भरवाना रहेशे। कोण फॉर्म भरशे तो के भाई आ फॉर्म शाळा मार्फते भरवामां आवशे एटले तमारे जे ते शाळामां संपर्क करवानो रहेशे। हवे अहींया તમે એક કે બે વિષયની અંદર નાપાસ થયેલા હશો તો પૂરક પરીક્ષા આપવા માટેની ફી કેટલી રહેશે? તો એક વિષયની ફી 130 રૂપિયા છે, બે વિષયમાં નાપાસ હોય તો 185 રૂપિયા ફી છે, અને જો તમે ફિઝિકલ હેન્ડીકેપની અંદર આવતા હોય અને કન્યા મતલબ કે બહેનોને આમાં કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી। એના પછી આપણે બીજી વસ્તુ આગળ વાત કરીએ। આ પરિપત્રમાં જે અગત્યની બાબતો હશે એ જ હું તમને કહીશ, બાકી કોઈ આમાં એના પછી રિઝલ્ટમાં કોઈ ભૂલ હોય જેમ કે નામ અટક એની અંદર રસવાય દીર્ઘની જોડણીની ભૂલ હોય તો આવો વિદ્યાર્થીને દફતર ચકાસણી કરવી પડે, મતલબ કે સ્કૂલ મારફતે કરવાનું હોય, તમારે કોઈ વસ્તુ નથી કરવાની। હવે એમાં કોઈ ભૂલ છે તો 2023ના ઉમેદવારો માટે પરિણામ જાહેર થયાની 3 મહિના સુધી કોઈપણ ચાર્જ લીધા વગર નામ અટક જન્મ તારીખ વગેરે બોર્ડ દ્વારા ફ્રીમાં સુધારી આપવામાં આવશે। એટલે તમારી પાસે રિઝલ્ટ આવે અને રિઝલ્ટ તમારે એકવાર જોઈ લેવાની, તમારી જન્મ તારીખ, તમારા નામના દરેકે દરેક સ્પેલિંગ, આ બધી વસ્તુ તમે એકવાર ચેક કરી લેજો। જો ભૂલ હોય તો શાળાનો સંપર્ક કરવાનો, એટલે તમારે સ્કૂલમાંથી એપ્લિકેશન અરજી કરી અને એ લોકો તમારું જે રિઝલ્ટ છે સુધારવા માટેની પ્રોસેસ કરી આપશે। હવે બીજું, જે તે વિદ્યાર્થી નાપાસ થયેલા છે એ વિદ્યાર્થીની યાદી જો આવા ફોર્મેટની અંદર દરેક સ્કૂલની અંદર ગઈ હશે, જો તમે પૂરક પરીક્ષા આપવા માટે એલિજિબલ હશો તો એમાં તમારું નામ હશે, એક કે બે વિષયમાં નાપાસ થયેલા હોય તો તમે ફોર્મ ભરી શકશો, અન્યથા તમારે કોઈ પણ પ્રકારનું એવું ફોર્મ ભરી શકશો નહીં બે કરતાં વધારે વિષય હશે તો। તો એક નાનકડી અપડેટ હતી, એક કે બે વિષયમાં નાપાસ હો તો પૂરક પરીક્ષા આપી શકાશે, એક વિષયની ફી 130 રૂપિયા, બી વિષયની 185 રૂપિયા, શાળામાં જવાનું, ફોર્મ ભરી દેવાનું અને કોઈપણ કન્યા ઉમેદવાર અને ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થીએ ફી ભરવાની રહેતી નથી। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।